બ્રેકબાદ ફરીથી સ્વાગત. ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આચારસંહિતા ભંગની ફરિયાદમાં ક્લીન ચીટ આપી છે. ગઈકાલે અમદાવાદમાં મતદાન કરવા દરમિયાન વડાપ્રધાન મોદીએ રોડ શો કર્યો હતો, જેમાં તેમણે આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની કોંગ્રેસે ફરિયાદ કરી હતી. જો કે કોંગ્રેસે કરેલી આ ફરિયાદમાં ચૂંટણી પંચે પીએમ મોદીને ક્લીન ચીટ આપી છે અને તેમણે આચારસંહિતાનું ઉલ્લંઘન ન કર્યું હોવાનું જણાવ્યું છે. મહત્વનું છે કે ગઈકાલે વડાપ્રધાન મોદી ખુલ્લી જીપમાં મતદાન કરવા પહોંચ્યા, જ્યાં તેમણે થોડા ડગલા ચાલીને લોકોનું અભિવાદન ઝીલ્યું. આ મુદ્દે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ગઈકાલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. વડાપ્રધાને જ્યારે તેઓ રાણીપ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા તે પહેલા એક રોડ શો કર્યો હતો. ઓપન જીપમાં તેઓ એક રોડ શો કર્યો હતો અને ત્યાર પછી થોડા ડગલા તેઓ ચાલ્યા હતા, લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. કોંગ્રેસે આ બાબતનો મુદ્દો બનાવ્યો અને આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી. જો કે ચૂંટણી પંચે પીએમ મોદીને ક્લીન ચીટ આપી દીધી છે. ચૂંટણી પંચે અવલોકન કર્યું છે કે આમાં આચારસંહિતાના નિયમોનો ભંગ નથી થયો, ત્યારે હવે જે ફરિયાદ થઈ હતી તે પણ રદ બાતલ થઈ છે. પીએમ મોદીને ચૂંટણી પંચે ક્લીન ચીટ આપી દીધી છે. મહત્વનું છે કે ગઈકાલે ગુજરાતની 26 લોકસભા બેઠક માટે મતદાનની પ્રક્રિયા થઈ હતી. રાણીપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મતવિસ્તારમાં પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. તે પહેલાંના આ દ્રશ્યો છે. સ્વાભાવિક છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં લોકપ્રિયતા છે, તેના કારણે લોકોનો જમાવડો થયો હતો અને વડાપ્રધાન થોડા ડગલા ચાલીને લોકોનું અભિવાદન ઝીલતા પણ જોવા મળ્યા હતા.